विद्यार्थी मित्रों धोरण नौ विषय संस्कृत अभ्यास त्रण क्रियापदानी મધ્યમ પુરુષ એકવચનમાં સ પણ હોય અને શબ્દની પાછળ વિસર્ગ પણ હોય
તમારે આ બંને યાદ રાખવાનું બરોબર મધ્યમ પુરુષ એકવચનમાં સ પછી ત મધ્યમ પુરુષ દ્વિવચનમાં ત અને મધ્યમ પુરુષ બહુવચનમાં ત એ અહીંયા જોવાનો અર્થ સાદો છે બરોબર અહીંયા ઉદ્ગારમાં આકાશ યાદ રાખવાનું છે પછી અન્ય પુરુષ એકવચનમાં ત પણ અહીંયા ત ખોટું છે બરોબર ત આ રીતે ત ખોડો આપેલો છે અને ત એવું કે અમ બ મ સ તમ ત ત હવે તા અહીંયા આવશે તા બરોબર જો ઉપર શું હતું તમ હતું અહીંયા શું આવ્યું તા અને અહીંયા આવ્યું એકદમ સહેલા છે કશું છે નહીં અહીંયા અમ અહીંયા પણ શરૂ થાય બરોબર ત્યાં શું છે અમ પૂરું થાય ત્યાં અમ વ મ સ તમ ત અહીંયા તો સાદો છે અહીંયા તો કેવો છે ખોટું એટલે સ તમ ત ત વેતન ભૂલી છે તા ત તામ બરોબર આ ખાસ વ્યાકરણનો આ તો અસ્તન ઉદ્ગાર પરસ્મય પદના ક્રિયા અથવા ધાતુ રૂપો પ્રત્યય બરોબર અમ વ મ સ તમ ત ત તામ આ રીતે આપણે આડા તૈયાર કરવાના ઉભા કરવાના નહીં બરોબર જોવા માટે આ મૂળું જોવા ઉત્તમ પુરુષ એક વચન ઉત્તમ પુરુષ દ્વિવચન મધ્યમ પુરુષ દ્વિવચન કેવી રીતે લે બરોબર હવે આપણે આને શબ્દમાં કરીએ
તો
તો શું લખાય કે અવસ્થાનું ભૂતકાળ પરસ્મય પદ અન્ય પુરુષ અન્ય પુરુષમાં છે તો અન્ય પુરુષ એક વચન ધાતુ કોઠામાં ચારે ચાર વસ્તુ લખવાની સૌથી પહેલાં શું લખવાનું કાળ લખવાનું પછી પદ લખવાનું બરાબર પછી શું લખવાનું પુરુષ અન્ય પુરુષ મધ્ય પુરુષ ઉત્તમ પુરુષ જે પુરુષ આવે એ લખવાનું અને પછી વચન લખવાનું આ ચારે ચાર વસ્તુ લખેલી હોય તો જ તમારું ધાતુ કોઠાઓ સાથે પડે બરાબર ને તો એક જ વસ્તુ ના લખ્યું હોય તો ખોટું પડે કે સેવાઓ ઉત્તમ પુરુષ લખ્યું અને વચન ના લખ્યું તો ઉત્તમ પુરુષમાં તો ત્રણ વચન છે એક વચન દ્વિવચન ને બહુ વચન કોઈ વચન સમજ એટલે ચારમાંથી એક પણ વસ્તુ જો નહીં લખ્યું હોય તો તમારું ખોટું પડશે હવે આપણે જોઈએ અક્ષર આત્મને પોતાનું Thank you.
એકદમ પુરુષ બધા પુરુષ અને હવે લપ શબ્દ લીધો તો અહીંયા કી છે તો શું થશે આગળ મેં કીધું કે એનો એક માત્ર થાય તો અહીંયા થશે અલપે કારણ છે કે હવે આવશે અને અલપે એનો શું થયો એક માત્ર થયો એટલે અહીંયા અલપે પછી અલબા વહી વહી છે તો શું આવશે અલબા અલબા વહી પછી મહી છે તો અલબા મહી અલબા મહી બરોબર જો વહી છે તો અલબા વહી મહી તો અલબા વહી પછી થા બરોબર અથવા થા તો અલબ થા અલબ બાકી બધું એટલી જ રહેશે
એ આપણે પણ માયે તો એ આપણે પણ તરત જે ઉત્તર પૂછે છે તૈયાર